હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. આઈ હોપ તમે બધા ઘરે સેફ છો અને લોકડાઉનનું પાલન કરો છો. આજે આપણે આગળ વધીશું આપણા કરંટ અફેર્સના નેક્સ્ટ ટોપિક સાથે, બરાબર. આઈ હોપ કે તમે લાસ્ટ ટાઈમના જેટલા પણ 8-9 આપણા જે લેક્ચર થઈ ગયા છે કરંટ અફેર્સના, બરાબર, તો એ તમે ઓલરેડી કવર કરી લીધા છે, બરાબર. મેં ટ્રાય કર્યું છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારા આપણા એક્ઝામ રિલેટેડ ટોપિક છે, બરાબર, એને કવર કરવાનો હું ટ્રાય કરું છું. પ્લીઝ જો, હજુ પણ તમે વિડીયોઝ નથી જોયા, વિડીયોઝ જુઓ અને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ચાલો, આજનો આપણો પહેલો ટોપિક છે ઓર્ડિનન્સ ટુ પ્રોટેક્ટ હેલ્થ વર્કર્સ, બરાબર. હવે ઓર્ડિનન્સ એટલે શું? તો કે અધ્યાદેશ, બરાબર. અધ્યાદેશ ક્યારે લાવવામાં આવે, બરાબર? તમે પોલિટીમાં ઓલરેડી આ ટોપિક ભણી જ ગયા છો, બરાબર. તો એક મિનિટ માટે સ્લાઇડને પોઝ કરો અને વિચારો કે ભાઈ અધ્યાદેશ ક્યારે લાવવામાં આવે, કોણ લાવે, કયા આર્ટિકલની અંદર, કયા અનુચ્છેદની અંદર, બંધારણમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે, વગેરે વગેરે વગેરે, બરાબર. ચાલો, તો અધ્યાદેશ લાવવામાં આવે છે રાષ્ટ્રપતિની મંજૂરીથી. જ્યારે કેબિનેટ ભલામણ કરે રાષ્ટ્રપતિને કે ભાઈ અત્યારે આપણી પાસે કટોકટીની પરિસ્થિતિ છે દેશમાં અને સંસદ સત્ર અમલમાં નથી, સંસદ સત્ર જ્યારે ચાલતું નહીં હોય, બંને સદન નહીં ચાલતા હોય અથવા બંનેમાંથી કોઈ એક સદન જ્યારે નહીં ચાલતું હોય, બરાબર, ત્યારે ઓર્ડિનન્સ લાવવામાં આવે, બરાબર. અને આ ઓર્ડિનન્સ કોના માટે લાવવામાં આવેલો છે? જો અધ્યાદેશ લાવવામાં આવેલો છે ટુ પ્રોટેક્ટ હેલ્થ વર્કર્સ. આપણે છેલ્લા દિવસોમાં જ્યારથી આપણે લોકડાઉનમાં ઘરે બેઠેલા છે, બરાબર, ત્યારે જ્યારથી આ કોરોનાવાળો ટોપિક આપણો શરૂ થયો છે, ઘણા બધા શહેરોમાં આપણે જોયું કે ભાઈ ડૉક્ટરો પર અને નર્સિસ પર હુમલા કરવામાં આવે છે. જે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે તેમના પર હુમલા કરવામાં આવે છે. જે લોકો ટેસ્ટિંગ માટે જાય છે, બરાબર, તે લોકો પર હુમલો કરવામાં આવે છે. ઇન્દોરની ઘટના જોઈ આપણે, સાઉથમાં અમુક જગ્યાએ જોયું, અમદાવાદમાં અમુક જગ્યાએ જોયું, દિલ્હીમાં અમુક જગ્યાએ જોયું. બરાબર, લોકો હોસ્પિટલમાંથી ભાગવાની ટ્રાય કરે, હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સિસને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે, બરાબર. તો આ સંજોગોમાં ડોક્ટરો અને નર્સિસ પોતાનું કામ બરાબર રીતે કરી શકતા નથી. તો પહેલેથી જ લોકો ઘણા બધા મેન્ટલ પ્રેશરમાં કામ કરતો હોય, બરાબર, પરિવારથી દૂર 12 કલાકની 16 કલાકની ડ્યુટી કરતો હોય, સતત 12 દિવસ 14 દિવસ સુધી ઘરે નહીં જતા હોય. આ સંજોગોમાં જ્યારે લોકો પર હુમલો કરવામાં આવે, બરાબર, ત્યારે એ લોકોએ રક્ષણની માંગ કરી છે અને ઘણા બધા નાગરિકોએ રક્ષણની માંગ કરી છે કે ભાઈ ડોક્ટરો અને નર્સિસ સાથે આવો વ્યવહાર સાખી લેવાય નહીં. અને એટલા માટે કયા એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, બરાબર? તો એ ફેરફાર કરવામાં આવેલો છે એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897, બરાબર. જ્યારે આપણે આપણો ઓનલાઈન ફર્સ્ટ લેક્ચરની શરૂઆત કરેલી ત્યારે આપણે આની ચર્ચા કરેલી હતી, બરાબર. તો પ્રેસિડેન્ટની મંજૂરીથી આ અધિનિયમમાં, બરાબર, જે મહામારીને રિલેટેડ જે અધિનિયમ છે તેમાં ફેરફાર કરવામાં આવેલો છે, બરાબર. અને એમાં ડોક્ટરો અને નર્સિસની ઉપરાંત, બરાબર, જો કોઈ હેલ્થ વર્કરને પબ્લિક દ્વારા પણ જો નુકસાન પહોંચાડવા, જે પેશન્ટ છે તેના દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે તે તો ખરું, સાથે સાથે જો કોઈ પબ્લિક દ્વારા પણ નુકસાન પહોંચાડવામાં આવે તો એ પણ સાથે સાથે, ડોક્ટર્સ અને નર્સિસ માની લો કે કોઈ જગ્યાએ રહે છે, કોઈ કોલોનીમાં કે કોઈ બિલ્ડિંગમાં, ત્યાં જો એ લોકોને લેન્ડલોર્ડ દ્વારા અથવા તેમના પાડોશીઓ દ્વારા જો એમની સાથે ભેદભાવ ભરેલું વર્તન કરવામાં આવે તો એવા નાગરિકોને આ એક્ટમાં સુધારા અંતર્ગત સજા આપવામાં આવશે, બરાબર. આ જે છે તે કોગ્નિઝેબલ અને નોન બેલેબલ ઓફેન્સ હશે. હવે કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? આપણે જ્યારે ટ્રિપલ તલાકવાળો મુદ્દો ભણેલા ત્યારે એમાં આપણે કોગ્નિઝેબલ શબ્દ જોયેલો, બરાબર. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે જેના માટે પોલીસને મેજિસ્ટ્રેટના ઓર્ડરની જરૂર નથી કાર્યવાહી આગળ વધારવા માટે, બરાબર. અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે FIR લખવી પડે, મેજિસ્ટ્રેટનો ઓર્ડર માનવો પડે, લેવો પડે, મંજૂરી લેવી પડે અને પછી જ તમે કાર્યવાહી કરી શકો, બરાબર. તો જે હીન ગુનાઓ છે, જે ભયંકર ગુનાઓ છે, મૃત્યુ છે, રેપ છે, આ પ્રકારના જે ગુનાઓ છે, બરાબર, તો એ ગુનાઓ કોગ્નિઝેબલ ઓફેન્સની શ્રેણીમાં મૂકવામાં આવે છે. કે જેમાં મેજિસ્ટ્રેટ, માની લો અડધી રાત્રે ગુનો થયો તો અને અડધી રાત્રે મેજિસ્ટ્રેટ અવેલેબલ નહીં હોય તો કંઈ સવાર સુધી 4 કલાકમાં મેજિસ્ટ્રેટની રાહ જોવા નહીં બેસે, બરાબર ને. ઘણીવાર એવું હોય કે સામે આરોપી ઊભો હોય અને ભાગતો હોય તો એને પકડવાની પોલીસની જવાબદારી બને. તો એવા સંજોગોમાં કોગ્નિઝે એ ગુનાઓને કોગ્નિઝેબલ ઓફેન્સીસની શ્રેણીમાં મૂકવામાં આવે છે, બરાબર. તો જો મેડિકલ સ્ટાફની સાથે જો તમે વાયોલેન્ટ બિહેવિયર કર્યું, હિંસક
વર્તણૂક જો કરી હશે તો એને કોગ્નિઝેબલ ઓફેન્સ માનવામાં આવશે અને નોન બેલેબલ ઓફેન્સ માનવામાં આવશે. નોન બેલેબલ ઓફેન્સ એટલે કે તમને જામીન મળી શકશે નહીં, બરાબર, જામીન મળી શકશે નહીં. આ તમારે યાદ રાખવાનું, કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન બેલેબલ ઓફેન્સ હશે, બરાબર. કોમ્પન્સેશન શું આપવામાં આવશે? પ્રોવિઝન ફોર કોમ્પન્સેશન ફોર ઇન્જરી ટુ હેલ્થ કેર પર્સોનલ ઓર ફોર ડેમેજ ઓર લોસ ટુ પ્રોપર્ટી, બરાબર. હવે આ જેટલું પણ હેલ્થ કેરને જો કોઈ જાનમાલનું જે પણ નુકસાન થશે, એની પ્રોપર્ટીનું નુકસાન થશે, ગાડીના કાચ ફોડી ગયેલા કે એના ઘરને જો નુકસાન પહોંચાડ્યું, તે બધું કોની પાસેથી વસૂલ કરવામાં આવશે? અક્યુઝડ પાસેથી વસૂલ કરવામાં આવશે, બરાબર. એટલે જેનો ગુનેગાર છે, જેણે હિંસા કરી હતી એમ એ લોકો વિરુદ્ધ, તે લોકો પાસે વસૂલ કરવામાં આવશે. આવું જ એક આ પ્રકારનું જે એક મેથડ આપણે ઉત્તર પ્રદેશમાં જોઈ ગયા છે, બરાબર. જ્યારે આ સીએ વિરુદ્ધ જે પ્રદર્શનો થયા તો ઉત્તર પ્રદેશ વિધાનસભાએ કાયદો પસાર કર્યો કે ભાઈ જે જાહેર જાનમાલનું જો તમે જાહેર પ્રોપર્ટીને જો તમે નુકસાન પહોંચાડેલી હશે અને જો તમારી ઓળખ થઈ ગઈ, બરાબર, તો એ બધું તમારી પાસેથી વસૂલવામાં આવશે, બરાબર. એટલે હવે આવનારા સમયમાં બની શકે કે ઘણા બધા રાજ્યની સરકારો આવા અધિનિયમો લાવે, કારણ કે આપણે જોઈ ગયેલા કે જ્યારે આપણે પાટીદાર આંદોલન થયેલું ત્યારે સુરત અમદાવાદ જેવા મોટા મોટા શહેરોમાં કરોડો ને કરોડોની પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવેલું, બરાબર. જે સામાન્ય માણસના, ગરીબ માણસના, મિડલ ક્લાસ માણસના ટેક્સના પૈસામાંથી એ વસ્તુઓ બનાવવામાં આવેલી હોય, બરાબર. અને એને કોઈ રીતે નુકસાન પહોંચાડે તે ચલાવી લેવાય નહીં, બરાબર. એટલે બની શકે કે આવનારા સમયમાં આવા જુદા જુદા રાજ્યો આવા નિયમો લાવી શકે, બરાબર. ઇન્વેસ્ટિગેશનનો શું બાઉન્ડ્રીઝ હશે? તો જુઓ, જે ઇન્વેસ્ટિગેશન હશે, જે દિવસે તમે હિંસા આચરી ડૉક્ટર અથવા તો કોઈ પણ પ્રકારના હેલ્થ વર્કર, બરાબર, એમાં બધા જ પ્રકારના હેલ્થ વર્કર આવી ગયા, બરાબર, તો 30 દિવસની અંદર અંદર તમારે એની જે કાર્યવાહી છે તે તપાસને પૂરી કરવાની અને એનો જે ચુકાદો છે તે 1 વર્ષની અંદર અંદર આવી જવો જોઈએ, બરાબર. જો હોલ હેલ્થ કેર ફેટર્નિટી ઇન્કલુડિંગ ડોક્ટર અને નર્સિસ અને આશા વર્કર જે ગામડાઓમાં કામ કરતા હોય, બરાબર, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, ગ્રામ પંચાયત કક્ષાએ કામ કરતો હોય તેવા આશા વર્કર પણ જો મહામારીના સમય દરમિયાન જો હિંસાનો ભોગ બને તો એ લોકોને પ્રોટેક્શન આપવામાં આવશે. અને આ માત્ર COVID-19 માટેનું અધિનિયમ નથી, બરાબર. આજે ફેરફાર કરવામાં આવ્યો છે એપિડેમિક ડિઝીઝ એક્ટમાં, તે આવનારી બધી જ મહામારીઓ માટે કરવામાં આવેલો છે, બરાબર. પનિશમેન્ટ શું છે, સજા શું છે? તો કે 3 મંથથી લઈને 5 યર્સ સુધીની સજા છે, બરાબર. 3 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની સજા અને 50,000થી લઈને 2 લાખ સુધીનો દંડ છે. જો વધારે ગંભીર ગુનો છે, વધારે ગંભીર પ્રમાણેની હિંસા કરેલી હશે તો 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલ કોર્ટ આપી શકે અથવા તો 1 લાખથી લઈને 5 લાખ સુધીનો તમને સજા કરી શકે, દંડ ફટકારી શકાય, બરાબર. તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું, બરાબર. એપિડેમિક ડિઝીઝ એક્ટ, બરાબર. નામ યાદ રાખવાનું, સજા શું છે તે યાદ રાખવાની અને કોનો કોનો સમાવેશ થાય છે તે આમાં તમારે યાદ રાખવાનું, બરાબર. જો હવે વાત કરીએ થોડી કોગ્નિઝેબલ ઓફેન્સની, સો કોગ્નિઝેબલ ઓફેન્સમાં પોલીસને એટલો પાવર મળેલો છે કે ભાઈ અરેસ્ટ કરી શકશો સસ્પેક્ટ જે છે, બરાબર, જે આરોપી છે તેને વિધાઉટ સીકિંગ અ કોર્ટ્સ વોરંટ, બરાબર. કોર્ટના વોરંટની રાહ જોયા વગર તમે આરોપીને ધરપકડ કરી શકો, બરાબર. માત્ર પોલીસ પાસે શંકાનો આધાર હોવો જોઈએ, બરાબર, કે હા ભયાણા ગુનો કરેલો છે. માત્ર શંકાના આધારે પોલીસ એની ધરપકડ કરી શકશે, બરાબર. અકોર્ડિંગ ટુ 177th લો કમિશન રિપોર્ટ, કોગ્નિઝેબલ ઓફેન્સીસ આર ધોઝ દેટ રિક્વાયર એન ઇમિડિયેટ અરેસ્ટ, બરાબર. જે મેં તમને કીધું ને કે ભાઈ અમુક ઘણા બધા એવા ગુના હોય કે જ્યાં ગુનેગાર ભાગી જવા જેવી સિચ્યુએશન ઊભી થાય, બરાબર. બેંક ફ્રોડ હોય કે નાનું મોટો ચોરીની વસ્તુ હોય તો એમાં કંઈ ગુનેગાર ભાગી નથી જવાનો, બરાબર. અથવા તો બેંકમાં ગોટાળો કર્યો હોય તો ગુનેગાર ભાગી નથી જવાનો, બરાબર. તો એવા ગુનાઓ કોગ્નિઝેબલ ઓફેન્સમાં નહીં આવે. જે હીન પ્રકારનો ગુનાઓ છે તેનો સમાવેશ કોગ્નિઝેબલ ઓફેન્સમાં થાય. વિધિન 24 આવર્સ ઓફ અરેસ્ટ ધી ઓફિસર મસ્ટ હેવ ડિટેન્શન રેટિફાઈડ બાય ધી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. એકવાર તમે ધરપકડ કરી લીધી પછી તો એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજૂરી તમારે લઈ લેવાની, બરાબર, 24 કલાકની અંદર અંદર, બરાબર. કોગ્નિઝેબલ ઓફેન્સ આર જનરલી હિનિયસ, હિનિયસ એટલે એકદમ
હીન પ્રકારના કૃત્યો, બરાબર, એકદમ તમને ઘૃણા આવી જાય એ પ્રકારના કૃત્યો, ઓર સિરિયસ ઇન નેચર સચ એઝ મર્ડર, રેપ, કિડનેપિંગ, થેફ્ટ, ડાઉરી, ડેથ એટસેટ્રા. બરાબર, ડાઉરી ડેથ એટલે દહેજની માંગને લીધે જો કોઈ મહિલાનું મૃત્યુ થાય, બરાબર, ઘણા બધા એવા કિસ્સા બને કે સળગાવી દેવામાં આવે, મારી નાખવામાં આવે, તો એવા સંજોગોમાં આરોપીની ધરપકડ કરી શકાય. અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે જે ફોર્જરી છે, ચીટિંગ છે, અથવા તો ડિફેમેશન, અથવા તો પબ્લિક સ્પેસમાં કોઈ ધમાલ કરી હોય, તો એવા ગુનાઓ છે, તો એના માટે તમારે મેજિસ્ટ્રેટની પરમિશન જોઈશે, મંજૂરી જોઈશે. બરાબર, કેનોટ, પોલીસ કેનોટ અરેસ્ટ ધી એક્યુઝ વિધાઉટ અ વોરન્ટ. બરાબર, તો આટલો સાદો ફર્ક તમને સમજમાં આવવો જોઈએ. બરાબર, હવે જો આની બેકગ્રાઉન્ડ શું હતી, ઓલરેડી મેં તમને કહી દીધું કે ભાઈ જ્યારે માસ ટેસ્ટિંગ માટે લોકો અલગ અલગ એરિયાઝમાં જતા હતા, બરાબર, તબલીકી જમાતવાળો જે મુદ્દો આવ્યો, એના પછી ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું કે ભાઈ ટેરેસ પર ભેગા થઈને લોકો પોલીસ પર અને હેલ્થ વર્કર્સ પર પથ્થર ફેંકે છે. જે તમારી જાન બચાવવા માટે આવે છે એણે પોતાની જાન બચાવવા માટે ભાગવું પડે છે. બરાબર, તો આપણો સમાજની સિચ્યુએશન તમે જોઈ શકો છો. તો એવા સંજોગોમાં સંસદ અત્યારે ચાલતી નથી, બરાબર, સંસદ સત્ર અત્યારે અમલમાં નથી, કાર્યરત નથી, તો એ સંજોગોમાં ઓર્ડિનન્સ દ્વારા, અધ્યાદેશ દ્વારા એક એવો નિયમ લાવવામાં આવ્યો કે ભાઈ એપિડેમિક એક્ટમાં ફેરફાર કરવામાં આવશે અને જે પણ હિંસા કરતું પકડા છે તેને સીધી હવે જેલ અને એને ભયંકર ગુનો ગણવામાં આવશે. તો એ આપણી જરૂરિયાત કે ભાઈ તમે કોઈ પણ સંજોગોમાં એ લોકોને હેરેસ નહીં કરી શકો. બરાબર, એટલે કે એ લોકો પોતાની જાન તાળવે મૂકીને તમારી મદદ કરે છે. બરાબર, ચાલો, તો એના બસ આ અહીંયા બધે આપણે એની જ ચર્ચા કરેલી છે. બરાબર, જસ્ટ એકવાર પોઝ કરીને તમારે વાંચી જવાનું. બરાબર, ઓર્ડિનન્સ, ઓર્ડિનન્સ એટલે શું, અધ્યાદેશ એટલે શું, ઓલરેડી હું તમને કહી ચૂક્યો છું. ઓર્ડિનન્સ ઇઝ અ ડિક્રી ઓર લો પ્રોમ્યુલગેટેડ બાય અ સ્ટેટ ઓર નેશનલ ગવર્મેન્ટ વિધાઉટ અ કન્સેન્ટ ઓફ અ લેજિસ્લેચર. બરાબર, એક વાત જે મારો પોઈન્ટ છૂટી ગયો અહીંયા, તે કે જે પ્રમાણે જે હોદ્દો રાષ્ટ્રકક્ષાએ રાષ્ટ્રપતિનો છે, તે જ હોદ્દો રાજ્યકક્ષાએ કોનો છે, ગવર્નરનો છે, રાજ્યપાલનો છે. તો જ્યારે માની લો કે કોઈ એક રાજ્ય પૂરતી કટોકટી ઊભી થાય અને ત્યારે વિધાનસભા કે વિધાન પરિષદનું, જ્યાં વિધાન પરિષદ હોય ત્યાં, બરાબર, સ્ટાર એસ્ટરિકમાં, તો જ્યારે વિધાનસભા કે વિધાન પરિષદ અમલમાં ન હોય, બરાબર, તો તેવા સંજોગોમાં શું કરશો તમે, તેવા સંજોગોમાં રાજ્યપાલ ઇસ્યુ કરી શકશે. બરાબર, કે ભાઈ આપણે આ રાજ્ય પૂરતો અધ્યાદેશ ઇસ્યુ કરેલો છે. બરાબર, અને જુઓ જે રાષ્ટ્રપતિને જે અમુક લેજિસ્લેશનના પાવર આપવામાં આવેલા છે, બરાબર, તે આપવામાં આવેલા છે અનુચ્છેદ નંબર 123માં, અને એવા જ સેમ પાવર રાજ્યપાલને આપવામાં આવેલા છે પોતાના રાજ્ય પૂરતા, તે આપવામાં આવેલા છે અનુચ્છેદ 213માં. બરાબર, અને આ ત્રણ લિમિટેશન હોય, આ ત્રણ મર્યાદાઓ હોય ત્યારે તમે અધ્યાદેશ બહાર પાડી શકો. બરાબર, બેમાંથી કોઈ પણ એક હાઉસ અથવા તો બંને જે હાઉસીસ છે, લોકસભા અને રાજ્યસભા, એ સેશનમાં નહીં હોવા જોઈએ. બરાબર, બરાબર, કારણ કે જો જનરલ પ્રોસિજર શું છે, જ્યારે આપણે કોઈ કાયદો બનાવવો હોય ત્યારે પહેલાં લોકસભામાં અથવા તો રાજ્યસભામાં રજૂ કરવાનું, બીજા સ્ટેપમાં જે બીજા હાઉસમાં રજૂ કરવાનું, અને ત્રીજો સ્ટેપ શું છે, રાષ્ટ્રપતિ માટે એને મંજૂરી પાસે મોકલવાનું, રાષ્ટ્રપતિ જ્યારે એને સહી કરે ત્યારે કાયદો બની જાય. પણ અત્યારે જ્યારે આ સંજોગોમાં સંસદ અમલમાં નથી ત્યારે સીધું એ સ્કીપ કરીને કેબિનેટ કોની પાસે મોકલી આપશે, આખો જે ખરડો છે તે રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિને એમ લાગશે કે હા ભાઈ, કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે, આના માટે સંસદની રાહ જોવાય એમ નથી, તો એ પોતાની મંજૂરી આપી દેશે. અને રાષ્ટ્રપતિ શું કહેશે, ભાઈ કે ભાઈ ઇમિડિયેટ એક્શનની જરૂર છે. બરાબર, હવે આ સંજોગોમાં વિચારો તમે કે ભાઈ જ્યારે સંસદ સત્ર આવશે ત્યારે આપણે ડોક્ટર અને નર્સિસનું રક્ષણ કરવા માટેનો કાયદો બનાવીશું, ત્યાં સુધીમાં તો કેટલા ડોક્ટર અને નર્સિસ મૃત્યુ પામે અથવા તો હિંસાનો ભોગ બને, તો ત્યાં સુધી રાહ જોવાય એમ નથી. બરાબર, તો એ તમારો બીજો મુદ્દો. અને ઓર્ડિનન્સ મસ્ટ બી અપ્રુવડ બાય પાર્લિયામેન્ટ વિધિન 6 મંથ્સ. બરાબર, અહીંયા મંથ્સ આવશે, વીક્સની જગ્યાએ. બરાબર, તો 6 મહિનાની અંદર અંદર એ સંસદ દ્વારા પાસ થવો જોઈએ. બરાબર, તો હવે આપણે જોવાનું છે કે નેક્સ્ટ સંસદ સત્ર જ્યારે મળશે, બરાબર, કઈ રીતે અને સંસદ પાસ કરાવે છે. બરાબર, બની શકે કે આવનારા 6 મહિનામાં સંસદ સત્ર નહીં પણ મળે, કારણ કે આપણને ખબર છે કે કોરોના વાયરસ બહુ લાંબા સમય સુધી આપણી સાથે રહેવાનો છે. ઓલમોસ્ટ દુનિયાની બધી સરકારો અને ખુદ WHO એવું કબૂલ કરેલું છે કે હવે આપણે COVID-19 સાથે જીવતા શીખવું પડશે. તો એ સંજોગોમાં સરકારની પણ કામ કરવાની પદ્ધતિ ધીરે ધીરે બદલાશે. બની શકે કે આવનારા સંજોગોમાં ઓનલાઈન સંસદનું સત્ર થાય. બરાબર,
તો ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ફેરફારો આપણી આજુબાજુ આપણને જોવા મળશે. બરાબર, તો અધ્યાદેશ લાવી તો દીધો છે, પણ 6 મહિના સુધી જો એને સંસદ દ્વારા પાસ નહીં કરવામાં આવે તો એ અધ્યાદેશની માન્યતા શું થશે? રદ થશે. બરાબર, આ સેમ તમારો પોલિટીમાં તમે વધારે ડિટેલમાં ભણેલા હશો. બરાબર, ચાલો, અને એપિડેમિક ડિઝીઝ એક્ટ વિશે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે એટલે હું વધારે ડિટેલમાં નથી જતો. અહીંયા મેં તમને એનું સ્ક્રીનશોટ આપી દીધેલો છે, જસ્ટ ગો થ્રુ દેટ સ્ક્રીનશોટ વન્સ, અને જો કોઈ તમને તકલીફ લાગે તો મને જણાવજો. બરાબર, ચાલો, બીજો આપણો અગત્યનો ટોપિક છે રિઝર્વેશન રિવ્યૂ. બરાબર, આરક્ષણને રિવ્યૂ કર્યું છે સુપ્રીમ કોર્ટે. બરાબર, હવે જો આપણે ઓલરેડી આની આગળ એકવાર ચર્ચા કરી ચૂક્યા છે, બરાબર, કે ભાઈ આંધ્રપ્રદેશમાં શિડ્યુલ્ડ ટ્રાઇબને 100% ગવર્મેન્ટે આરક્ષણ આપી દીધેલું રાજ્ય સરકારે. બરાબર, કયા એરિયામાં? તો કે જે શિડ્યુલ્ડ ટ્રાઇબના જે એરિયાઝ છે, બરાબર, આદિવાસી જે વિસ્તારો છે, ત્યાં શિક્ષકોની ભરતીમાં 100% કોને નોકરી આપવાની વાત કરેલી? શિડ્યુલ્ડ ટ્રાઇબના. બરાબર, એટલે આદિવાસી જનજાતિના લોકોને. એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવેલી, અને સુપ્રીમ કોર્ટે આ જે વ્યવસ્થા હતી 2000, જો આજે 20 વર્ષેનો ચુકાદો આવ્યો છે, બરાબર, તો એ આખી વ્યવસ્થાને એમણે અસંવિધાનિક જાહેર કરી દીધેલી છે, અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરી દીધેલી છે. બરાબર, કેમ અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરી દીધેલી છે? કારણ કે જ્યારે તમે કોઈ એક સમુદાયને 100% રિઝર્વેશન આપી દો છો, ત્યારે આપણા બંધારણના ઘણા બધા અનુચ્છેદોનું એમાં ઉલ્લંઘન છે. સમાનતાનો અધિકાર, ધર્મ ધાર્મિક રીતે બધા એક છે તેનો અધિકાર, બરાબર, સ્ત્રી પુરુષ સમાન છે તેનો અધિકાર, આ બધા જ અધિકારોનું તમે ઉલ્લંઘન કરો છો, અને એટલા આ અનુચ્છેદોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એને અનકોન્સ્ટિટ્યુશનલ કીધું છે. બરાબર, રિસેન્ટલી ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હેઝ રૂલ્ડ ધી જાન્યુઆરી 2000 ઓર્ડર ઓફ ધી ગવર્નર ઓફ ધી અર્સ્ટવાઇલ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ. અર્સ્ટવાઇલ સ્ટેટ એટલે પહેલાનું આંધ્રપ્રદેશ, હવે કયું સ્ટેટ છે? 2014થી આંધ્રપ્રદેશ અને તેલંગાણા. બરાબર, વિચ પ્રોવાઇડેડ 100% રિઝર્વેશન ટુ શેડ્યુલ્ડ ટ્રાઇબ કેન્ડિડેટ્સ ઇન ધી પોસ્ટ ઓફ સ્કૂલ ટીચર્સ ઇન શેડ્યુલ્ડ એરિયાઝ અનકોન્સ્ટિટ્યુશનલ. બરાબર, તો આ જે આખી વ્યવસ્થા હતી કે ભાઈ આદિવાસી વિસ્તારોમાં શેડ્યુલ્ડ ટ્રાઇબના ઉમેદવારોને જે શિક્ષકની નોકરી મળશે ગવર્મેન્ટ શાળાઓમાં, એ આખી વ્યવસ્થાને શું કહી દીધું છે સુપ્રીમ કોર્ટે? અનકોન્સ્ટિટ્યુશનલ. બરાબર, 100% રિઝર્વેશન આપવાની વાતને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. બરાબર, ઇટ ઓલ્સો હાઇલાઇટેડ દેટ વિધિન ધી ઓબીસી એન્ડ એસસીઝ એન્ડ એસટીઝ રિઝર્વેશન બેનિફિટ્સ આર નોટ રીચિંગ ધી ટ્રુલી ડિઝર્વિંગ. બરાબર, ઓનગ્રાઉન્ડની સિચ્યુએશન આપણને ખબર જ છે, ખરેખર હકદાર છે તે લોકો સુધી રિઝર્વેશનનો ફાયદો પહોંચતો નથી. બરાબર, હવે જો કેમ આને ના પાડી દીધી, તો આપણે, તમને યાદ હોય તો ક્લાસમાં આપણે ઇન્દિરા સહાની કેસ 1992ની ચર્ચા કરેલી કે ભાઈ 50%થી વધારે. બરાબર, અને આ ચર્ચા આપણે ક્યારે કરેલી? જ્યારે આપણે ઇડબ્લ્યુએસ રિઝર્વેશન, ઇકોનોમિકલી વીકર સેક્શન ક્લાસને જે રિઝર્વેશન મળેલું છે તેની ચર્ચા કરેલી, તેને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલું છે. બરાબર, તો ત્યારે આપણે આ ચર્ચા કરેલી. તો ઇન્દિરા સહાની કેસમાં શું કીધેલું છે કે ભાઈ કોઈ પણ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ પર, બરાબર, 50%થી વધારે તમે કોઈ પણ સમુદાયને રિઝર્વેશન આપી શકો નહીં. અને એટલે જ આપણી પાસે શું વ્યવસ્થા છે કે ભાઈ 49% ની અંદર ઓબીસી પણ આવી ગયા, વિકલાંગ પણ આવી ગયા, એસસી પણ આવી ગયા, એસટી પણ આવી ગયા, અને બાકીના 51%માં કોણ છે? જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ અથવા તો ઉમેદવારો. બરાબર, આ કેસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપેલો છે. ધ એપેક્સ કોર્ટ સેડ દેટ 100% રિઝર્વેશન ઇઝ નોટ પરમિસેબલ અંડર ધી કોન્સ્ટિટ્યુશન એઝ ધી આઉટર લિમિટ ઇઝ 50% એઝ સ્પેસિફાઈડ ઇન ઇન્દિરા સહાની કેસ 1992. 100% રિઝર્વેશન વુડ બીકમ ડિસ્ક્રિમિનેટરી, બરાબર, ભેદભાવ પર ભર્યું છે અને ઇનપરમિસેબલ છે, જેની મંજૂરી આપી શકાય નહીં. બરાબર, આ ઇક્વલ રાઇટ્સના જે આપણું સંવિધાન વાત કરે છે તેનું ખરેખર શું છે? ઉલ્લંઘન છે. બરાબર, આ ઉપરાંત એસસી અને ઓબીસીને પણ આને નુકસાન થશે. બરાબર, એ લોકોને જે રિઝર્વેશનનો 50%નો ફાયદો મળેલો હતો, બરાબર, 50%માં જે એ લોકોનો કોટા હતો, એ લોકોને પણ આનાથી નુકસાન થશે. કેમ નુકસાન થશે? કારણ કે હવે બધી સીટો કોને મળી જશે? શિડ્યુલ્ડ ટ્રાઇબને, બરાબર, આદિવાસી જનજાતિના ઉમેદવારોને મળી જશે, તો એ લોકોને પણ આમાં નુકસાન છે. એટલે એ લોકોના પણ આપણે ઇક્વલિટીનો વિચાર કરવાનો છે. બરાબર, માત્ર એક સમુદાય ઉપર આવે તે ચાલે નહીં. બરાબર, ઓપોર્ચ્યુનિટી ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ,
બરાબર, જે ગવર્મેન્ટ શાળાની જે પોસ્ટ છે તેના પર તો બધાનો જ અધિકાર છે, માત્ર એસટીનો, માત્ર ઓપનનો, એસસીનો કે માત્ર ઓબીસીનો અધિકાર નથી. તો એના માટે લાયક ઉમેદવાર શોધવા માટે તમારે બધાને ચાન્સ આપવો પડે, બરાબર. અને એટલા માટે પણ આ બરાબર નથી, બરાબર. જો કયા કયા અનુચ્છેદોનું ઉલ્લંઘન છે આમાં, તો પહેલું છે આર્ટિકલ 51A, જે તમારું ઇક્વાલિટીની ઓપોર્ચ્યુનિટી છે, બરાબર, સમાનતાની તકનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત અનુચ્છેદ 14, બરાબર, દરેક નાગરિક કાયદા સમક્ષ સમાન છે એવું અનુચ્છેદ 14માં કીધેલું છે, તેનું ઉલ્લંઘન છે. 15-1, બરાબર, ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ સિટીઝન, કે ભાઈ તમારા કાસ્ટ, ક્રીડ, સેક્સને લઈને કોઈ પણ પ્રકારનો ભેદભાવ તમારી સાથે નહીં કરવામાં આવે, બરાબર, બંધારણ તમારી સાથે કોઈ પ્રકારનો ભેદભાવ નહીં કરે તેનું ઉલ્લંઘન છે, અને સમાન તકનું ઉલ્લંઘન છે. તો આટલા બધા બંધારણના અનુચ્છેદોનું ઉલ્લંઘન છે જ્યારે તમે કોઈ એક સમુદાયને 100% રિઝર્વેશન આપી દો છો એટલે, બરાબર. અને ઓપન કેટેગરીનું તો ઉલ્લંઘન છે જ, બરાબર. ઓપન કેટેગરીનો માણસ પોતાના જે શિડ્યુલ્ડ વિસ્તારો છે, બરાબર, શિડ્યુલ્ડ ટ્રાઇબના જે વિસ્તારો છે, આદિવાસી વિસ્તારોમાં ક્યારેય પણ નોકરી માટે જઈ શકશે નહીં, બરાબર. તો એટલા માટે ઓપન કેટેગરી માટે પણ આ ભેદભાવ ભર્યું છે, બરાબર. તો સુપ્રીમ કોર્ટે શું કીધું છે કે જે અપોઇન્ટમેન્ટ ઓલરેડી આ 2000 ઓર્ડર પ્રમાણે અપાઈ ગઈ છે, બરાબર, આ નિયમ પ્રમાણે અપાઈ ગઈ છે, તેને રદ કરવામાં નહીં આવે, પરંતુ હવેથી આ પ્રમાણે કોઈ પણ પ્રકારની અપોઇન્ટમેન્ટ નહીં આપવામાં આવે, બરાબર. તો અને એવું પણ કીધું છે કે ભાઈ સ્ટેટ્સે આ પ્રકારના બ્લન્ડર નહીં કરવાના, બરાબર. જો આપણે જ્યારે 1973 જે 42મું બંધારણીય સુધારો ભણ્યા, અને એની પહેલાં આપણે કેશવાનંદ ભારતી કેસ ભણ્યા, તો કેશવાનંદ ભારતી કેસમાં પણ ઓલરેડી સુપ્રીમ કોર્ટે આપણને કીધેલું હતું, બરાબર, કે તમે જે ઈચ્છો તે તમે ફેરફાર કરી શકો. સંસદને એટલી સત્તા છે, સંસદ અથવા તો રાજ્યોમાં હોય તો વિધાનસભાની, બરાબર. પરંતુ એનો જે બંધારણનો જે મૂળભૂત આત્મા છે, જે બેસિક ડોક્ટ્રેન છે, તે ચેન્જ થવું જોઈએ નહીં. ત્યારે સવાલ આવ્યો કે બેસિક ડોક્ટ્રેન ચેન્જ થયું છે કે નથી થયું એ કોણ નક્કી કરશે? તો એ નક્કી કરશે તમારી સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ, અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ, બરાબર. તો આ રીતે તમારા જે ટોપિક્સ છે એને એકબીજા સાથે ઇન્ટર રિલેટ કરો, કો રિલેટ કરો, તો તમારા માટે ટોપિક્સને સમજવું વધારે આસાન થઈ જશે, બરાબર. આપણે કીધેલું કે ભાઈ વિધાનસભા અંતિમ નિર્ણય નહીં લઈ શકે, બરાબર, કોર્ટને જ્યુડિશિયલ રિવ્યુની સત્તા આપવામાં આવેલી છે. તો આ તમારો જ્યુડિશિયલ રિવ્યુ કોર્ટે કરી આપ્યો, બરાબર. ચાલો, અને ઇન્દ્રિય સહાની કેસ શું છે? તો કે 27% કોટા ઓબીસી માટે, અને બાકીનો જે કોટા વધેલો છે તે કોની માટે? એસસી અને એસટી માટે, બરાબર. હવે અત્યારે જ મેં તમને કીધું તેમ કે 103મો બંધારણીય સુધારો 2019, જે હતો ઇકોનોમિકલી વીકર સેક્શનને આરક્ષણ, આર્થિક રીતે પછાત વર્ગને આરક્ષણ, બરાબર. તો એ લોકોને જે 10% રિઝર્વેશન આપવામાં આવ્યું ગવર્મેન્ટ જોબ્સમાં અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં, બરાબર, તો એને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલો છે. હજુ સુધી સુપ્રીમ કોર્ટે નક્કી નથી કરી શક્યું કે એને કોન્સ્ટિટ્યુશનલ બેન્ચને મોકલવાનો કે નહીં મોકલવાનો, બરાબર. એટલે આવનારા સમયમાં જ્યારે એની માટે ગઠન થશે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચનું, બંધારણીય બેન્ચનું, ત્યારે આપણે એના વિશે વધારે ચર્ચા કરીશું. અને આપણે ત્યારે પણ ચર્ચા કરી લે કે ભાઈ આર્ટિકલ 15 અને 16નું ઉલ્લંઘન છે, બરાબર, સમાનતાનો હક અને સમાન તકોના હકનું એ શું છે? ઉલ્લંઘન છે, બરાબર. ધીસ 10% ઇકોનોમિક રિઝર્વેશન ઇઝ ઓવર એન્ડ અબોવ ધ 50% રિઝર્વેશન કેપ, બરાબર. તો આજે ઇકોનોમિકલી વીકર સેક્શન જે છે, ઇકોનોમિકલી વીકર સેક્શનનું જે આરક્ષણની જે વાત છે, તે 50% રિઝર્વેશનની બહારથી આપવાનું છે, બરાબર. બાકીનો જે 50% જે જનરલ કેટેગરીનો 51% કોટા છે, તેમાંથી 10% કાપીને આલો એમના પછાત વર્ગને આપવામાં આવશે, જનરલ કેટેગરીના પછાત વર્ગને આપવામાં આવશે, બરાબર. તો એના પર ઓલરેડી અત્યારે ઘણી બધી ડિબેટ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. ચાલો, નેક્સ્ટ આપણો ટોપિક છે રિપોર્ટર્સ સાન્સ ફ્રોન્ટિયર્સ દ્વારા પબ્લિશ કરવામાં આવેલો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020, બરાબર. હવે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ નામ પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ પત્રકારોને કેટલી સ્વતંત્રતા છે, કેટલા ખુલીને પત્રકારો પોતાના ન્યૂઝ દેશમાં મૂકી શકે છે, તેના માટેનો ઇન્ડેક્સ હશે, બરાબર. અને ભારત ઘણો પાછળ છે, 180 દેશોમાં ભારતનો ક્રમાંક કેટલામો છે? 142મો ક્રમાંક ભારતનો છે, ઓકે.
इंडिया हैज ड्रॉप्ड टू टू प्लेसेस ऑन दी वर्ल्ड प्रेस फ्रीडम इंडेक्स 2020 टू बी रैंक्ड 142nd आउट ऑफ 120 कंट्रीज. बराबर, तो टोटल 180 देशों में भारत ने 142मो क्रमांक मळेलो छे અને 2019માં ક્રમાંક કેટલો હતો 140મો, આપણે બે પ્લેસ પાછળ ગયા છે. બરાબર, પ્રથમ ક્રમાંક કોનો છે? નોર્વેનો. બરાબર, તો આપણે જે રીતે નોટ બનાવીએ છીએ, ફ્લોચાર્ટ બનાવીએ છીએ, બરાબર, તે રીતે આ ફ્લોચાર્ટ તમારી નોટમાં બનાવતા જજો. નોર્વે ઇઝ રેન્ક્ડ ફર્સ્ટ ઇન ધી ઇન્ડેક્સ ફોર ધી ફોર્થ યર રનિંગ. બરાબર, તો ચોથા કોન્ઝિક્યુટિવ વર્ષ માટે કોને પ્રથમ ક્રમાંક મળેલો છે? નોર્વેને પ્રથમ ક્રમાંક મળેલો છે. સાઉથ એશિયા ઇન જનરલ ફીચર્સ પુઅરલી ઇન ઇન્ડેક્સ. બરાબર, સાઉથ એશિયાના બધા જ દેશોએ લગભગ બહુ ખરાબ પ્રદર્શન કરેલું છે. પાકિસ્તાનનો ક્રમાંક છે 145મો, બાંગ્લાદેશનો ક્રમાંક છે 151મો અને ચાઇનાનો ક્રમાંક છે 170મો. જુઓ, ચાઇના છેલ્લા 13 દેશોમાં છે. કેમ ચાઇના છેલ્લા 13 દેશોમાં છે? કારણ કે ચાઇનામાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે. બરાબર, સામ્યવાદી સરકાર છે. એટલે જો તમે ગવર્નમેન્ટ વિરુદ્ધ કંઈ બોલવા જાઓ તો બીજા દિવસે બની શકે કે તમારું નામો નિશાન ત્યાં જોવા નહીં મળે. ત્યાં પ્રેસની ફ્રીડમ નથી. સરકાર જે આંકડા આપે, સરકાર જે આંકડા ન્યૂઝ એજન્સીઝને આપે, તે જ તમારે પબ્લિશ કરવાના. કોરોના સમયમાં પણ તમે ઘણું બધું જોયું છે કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ, ડૉક્ટર્સે જાન્યુઆરી પહેલાં જ ચાઇનીઝ ગવર્મેન્ટને કહી દીધેલું કે ભાઈ આપણે તૈયાર રહેવાની જરૂર છે, કોરોના ધીરે ધીરે ફેલાઈ રહેલો છે. પણ ચાઇનીઝ સરકારે શું કર્યું? એ લોકોને મારી નાખ્યા. આજે એ લોકોનું નામો નિશાન આપણને જોવા મળતું નથી. બરાબર, એ લોકોના વિડીયો હવે ધીરે ધીરે દુનિયાની સમક્ષ બહાર આવે છે. બરાબર, અને કેમ જર્નલિઝમ પર આની આટલી અસર પડી છે? બરાબર, અને જો એ પહેલાં એક વાત આપણે કહી લઈએ કે છેલ્લું કન્ટ્રી કોણ છે? નોર્થ કોરિયા. બરાબર, અત્યારે હાલમાં નોર્થ કોરિયા છેલ્લા ઘણા દિવસોથી સમાચારમાં છે. એના જે લીડર છે, બરાબર, કિમ જોંગ ઉન, એના મૃત્યુના સમાચાર આપણને ઘણા બધા જોવા મળ્યા અને પછી આપણને ખબર પડી કે અફવા હતી. બરાબર, ઓલરેડી એ માર્કેટમાં અને ઘણા બધા જાહેર કાર્યક્રમોમાં જોવા મળેલા છે. બરાબર, હવે ભારતમાં આપણને એમ સવાલ થાય કે કેમ આટલું પાછળ છે? તો ભારતનું અત્યારનું જે મીડિયા છે, આ રિપોર્ટ પ્રમાણેની વાત કરું છું. બરાબર, મારા કોઈ અંગત વ્યૂઝ આમાં તો નથી. આ રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવેલું છે કે ભાઈ, જે નેશનાલિસ્ટ ગવર્મેન્ટની હિન્દુ લાઈન છે, હિન્દુત્વવાદી જે સરકાર છે, તેના વિચારો મીડિયા પ્રોપોગેન્ડા અંતર્ગત ચલાવે છે. બરાબર, અને એને લીધે જે હકીકતો છે તે બહાર આવતી નથી, એવું આ રિપોર્ટનું કહેવું છે. બરાબર, એટલા માટે આપણને ક્યાં મૂકવામાં આવેલો છે? 142nd પર. બરાબર, ચાલો બીજી એક પોઝિટિવ વાત આ રિપોર્ટમાં આપણને એ જોવા મળેલી છે કે 2019ની સાલમાં એક પણ પત્રકારનું મૃત્યુ થયું નથી, જેની સામે 2018માં 6 પત્રકારોનું મૃત્યુ થયેલું. બરાબર, બેંગ્લોરના ગૌરી લંકેશ જે પત્રકાર હતા, જેના પરથી એક અવોર્ડ પણ સ્ટાર્ટ કરવામાં આવેલો છે પત્રકારો માટે. પહેલો ગૌરી લંકેશ પત્રકાર અવોર્ડ કોને મળ્યો? રવિશકુમારને. બરાબર, તો પત્રકારો જે નેશનાલિસ્ટ સરકાર વિરુદ્ધ બોલતા હતા, બરાબર, તે લોકો પર હુમલા કરીને લોકોને મારી નાખવામાં આવતા હતા, 2019માં સરકારે એ લોકોની સુરક્ષાને શું કરી છે? વધારી દીધી છે. બરાબર, અને એટલા માટે એક ફ્રન્ટ પર આપણું સરકારની કામગીરી કેવી છે, વખાણવા લાયક છે. બરાબર, કે ભલે તમે વિરોધ કરો છો, છતાં પણ કોઈ પણ તમારી જાનનું નુકસાન અહીંયા તમને જોવા મળતું નથી. બરાબર, ચાલો. અને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ શું છે? તો કે દર વર્ષે પબ્લિશ કરવામાં આવે છે. કઈ સાલથી? 2002થી. કોના દ્વારા? તો કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા, અથવા તો રિપોર્ટર્સ સાન્સ ફ્રોન્ટિયર્સ દ્વારા. બરાબર, અને એનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસમાં એનું વડું મથક આવેલું છે. એ પોતાનો ડેટા ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો કે એક પ્રકારનું એનજીઓ છે, જે કોની સાથે જોડાયેલું છે? યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયેલું છે, યુનેસ્કો સાથે જોડાયેલું છે અને OIF સાથે જોડાયેલું છે. બરાબર, OIF આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, જ્યારે હિન્દ મહાસાગરમાં આવેલા જે 5 ટાપુ દેશો છે આફ્રિકાના, બરાબર, તે લોકોનો જે સમૂહ છે, તે લોકોએ ભારતને નિરીક્ષક તરીકે દરજ્જો આપેલો છે. તો ત્યારે આપણે OIF સંસ્થાની વાત કરેલી હતી. બરાબર, એકવાર પોઝ કરીને ટોપિક એકવાર આપણે જોઈ લેવાનો. ધ ઇન્ડેક્સ રેન્ક્સ 180 કન્ટ્રીઝ ઇન એન્ડ રિજિયન્સ અકોર્ડિંગ ટુ ધી લેવલ ઓફ ફ્રીડમ અવેલેબલ ટુ જર્નાલિસ્ટ. તો પત્રકારોને કેટલી સ્વતંત્રતા છે તેનું એનાલિસિસ કરવાનું, તે આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. અને કયા કયા પેરામીટર પર કામ કરે છે? તો કે પ્લુરલિઝમ, મીડિયાની કેટલી ઇન્ડિપેન્ડન્સ છે, મીડિયા માટે વાતાવરણ કેવું પૂરું પાડવામાં આવે છે,
સેલ્ફ સેન્સરશિપ, લેજિસ્લેટિવ ફ્રેમવર્ક, ટ્રાન્સપરન્સી, ક્વોલિટી ઓફ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ ધી પ્રોડક્શન ઓફ ધી ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશન. બરાબર, આ બધી વાતો રોજબરોજના જીવનમાં તમે સાંભળતા જોઈએ. બરાબર, આજે પણ જો તમે 10 ન્યૂઝ ચેનલ હું તમને નામ આપું તો તમે બહુ સરળતાથી કહી શકો કે ભાઈ આ સરકાર તરફી ન્યૂઝ ચેનલ છે ને આ સરકાર વિરોધી ન્યૂઝ ચેનલ છે. જનરલી એવું હોવું જોઈએ નહીં. બરાબર, પત્રકારિતા નિષ્પક્ષ હોવી જોઈએ, પણ આજનું જે આપણું પોલિટિકલ વાતાવરણ છે છેલ્લા 20-21 વર્ષોથી, બરાબર, તો એ સંજોગોમાં આપણે નિષ્પક્ષ પત્રકારિતા સાથે જીવી શકતા નથી. બરાબર, ચાલો નેક્સ્ટ તમારો ટોપિક છે કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ ઇન મહારાષ્ટ્ર. બરાબર, છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 6-7 મહિનાઓથી આપણે જોઈએ છીએ કે જ્યારથી ચૂંટણી થઈ, બરાબર, ત્યારથી આપણને કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ ત્યાં જોવા મળે છે. પહેલાં બીજેપી અને શિવસેના છૂટા પડ્યા. બરાબર, પછી બીજેપી અને એનસીપીએ ગવર્મેન્ટ સ્થાપી, જે એક દિવસ પણ નહીં ચાલી. પછી એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ ગવર્મેન્ટ સ્થાપી, જેના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેને પસંદ કરવામાં આવ્યા. બરાબર, હવે જ્યારે ઉદ્ધવ ઠાકરેને પસંદ કરવામાં આવ્યા તો ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં તમને વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ જોવા મળે. ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે પસંદ તો કરવામાં આવ્યા, પણ એ કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડેલા હતા નહીં. એટલે કોઈ પણ વિધાનસભાની સીટ માટે ચૂંટણી લડેલા નહીં હતા, અથવા તો વિધાન પરિષદના પણ એ સભ્ય નહીં હતા. તો પછી કેમના મુખ્યમંત્રી બન્યા? બરાબર, તો આપણું અનુચ્છેદ 164(4), આપણે તમે પોલિટીમાં ઓલરેડી ભણી ગયા છો, બરાબર, તમારા રાજ્યશાસ્ત્રમાં, કે ભારતનું બંધારણ કોઈ પણ વ્યક્તિને મંત્રી બનવાની છૂટ આપે છે. મંત્રી, તમે મંત્રીમંડળના સભ્ય હોય તો જ તમે પછી મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બની શકો. બરાબર ને, તો ભારતનું બંધારણ તમને મંત્રી બનવાની છૂટ આપે છે, ભલે તમે કોઈ પણ સીટ પરથી ચૂંટાઈને નથી આવ્યો અથવા તો કોઈ પણ ગૃહના સભ્ય નથી. પરંતુ શરત એ કે જે દિવસથી તમે પદભાર ગ્રહણ કરો, બરાબર, અથવા તો જે દિવસથી તમે મંત્રી બનેલા હો, મંત્રી પદના શપથ ગ્રહણ કરેલા હો, તે દિવસથી 6 મહિનાની અંદર અંદર તમારે કોઈ પણ ગૃહના સભ્ય થઈને ચૂંટાઈને આવવું પડે. આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા મનમોહનસિંહ કોઈ દિવસ ચૂંટણી નથી લડ્યા. બરાબર, એ આસામથી રાજ્યસભાના મેમ્બર હતા અને એટલે પ્રધાનમંત્રી હતા. બરાબર, તો એવી જ રીતે ઉદ્ધવ ઠાકરે પણ વિધાનસભા અથવા તો વિધાન પરિષદના સભ્ય બનીને એમણે ચૂંટાઈને આવવું પડે. બરાબર, ઇલેક્શન થવાના હતા, વિધાનસભાની જે બાઇપોલ્સ હતા અથવા તો જે વિધાન પરિષદની અમુક સીટો ખાલી પડેલી હતી. બરાબર, પણ એ COVID-19 ને લીધે બધું ધીરે ધીરે શું થઈ ગયું, અટવાઈ ગયું. બરાબર, કારણ કે એમની ટર્મ ક્યારે પૂરી થાય છે? 24 મેના રોજ એમના 6 મહિના પૂરા થાય છે. એટલે 6 મહિના પહેલા એમણે ચૂંટાઈને આવવું પડે, અધરવાઇઝ તો બંધારણ ખોટું અને કોઈ પણ સંજોગોમાં બંધારણ પ્રમાણે જ તમારે ચાલવું પડે, ભલે ગમે તેટલા પેન્ડેમિક આવે. બરાબર, પહેલા એમણે શું પ્રપોઝલ આપ્યું ગવર્નરને કે ભાઈ ગવર્નરનો કોટા હોય, કે ભાઈ ગવર્નર અમુક માણસોને નિમણૂક કરીને મૂકી શકે વિધાન પરિષદમાં. બરાબર, તો એમણે એવું પ્રપોઝલ આપ્યું કે ભાઈ તમે જો ચૂંટણી નથી કરાવી શકતા COVID-19ની સિચ્યુએશનમાં, તો તમારા નોમિનેશનવાળા કોટામાંથી મને નોમિનેટ કરી દો તમે. પણ ગવર્નમેન્ટ, ગવર્નર તો કોના છે? બીજેપીના છે, એટલે એમણે એ ના પાડી. બરાબર, પછી ગવર્મેન્ટે ચૂંટણી પંચ સાથે કન્સલ્ટેશન, ચર્ચા કરીને 21 મેના રોજ ચૂંટણીની તારીખ નક્કી કરેલી છે. બરાબર, એટલે આવનારી 21 મે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી થશે. બરાબર, અને આપણને ખબર જ છે કે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણીમાં સામાન્ય નાગરિકોની કોઈ જરૂર નથી. બરાબર, જે વિધાનસભાના જે સભ્યો છે તે લોકો ચૂંટણી કરશે, અને આ સંજોગોમાં શું થશે કે વિધાનસભાના સભ્યો ઓનલાઈન વોટિંગ કરી શકશે. બરાબર, ચૂંટણી પંચ એવી સિસ્ટમ લાવશે કે જેથી બધાએ વિધાનસભામાં આવવાની જરૂર નહીં પડે. બરાબર, એટલે વિધાન ભવન સુધી આવવાની જરૂર પડશે નહીં. જોવાનું છે કે 21 મે કઈ રીતના ચૂંટણી થાય છે, આવનારા થોડા દિવસોમાં ખબર પડશે. અને આજના તાજા સમાચાર, હમણાં 2 કલાક પહેલાના જો હું સમાચાર તમને કહું, બરાબર, તો હવે એવું આવી ગયું છે કે ભાઈ વિધાન પરિષદમાં વિના કોઈ કોમ્પિટિશને ઉદ્ધવ ઠાકરે એક સીટ માટે ચૂંટાઈને આવશે. બરાબર, કોંગ્રેસે પોતાના ઉમેદવારોને પાછા લઈ લીધા છે. બરાબર, એટલે હવે વિના કોઈ
અપોનન્ટમાં સામે કોઈ વિરોધી વગર ઉદ્ધવ ઠાકરે ચૂંટાઈને આવી જશે, એટલે કોઈ જે ક્રાઇસિસ હતી તે હવે આપણને ધીરે ધીરે શું છે ટળતી દેખાય છે. બરાબર, જો આ મેં વાત કરી રીતે ગવર્નર્સ કોટાની, પણ ગવર્નર કોટા આપવાની ગવર્નરે શું કરી દીધું, ના પાડી દીધી. બરાબર, ચાલો. અને 21મી મે ચૂંટણી થશે. બરાબર, આ તમારે તમારે આનામાં આટલું જ યાદ રાખવાનું છે. પોલિટી સાથેનો તમારો મુદ્દો છે જેને તમારે એની સાથે જોડી લેવાનો. બરાબર, જો બાય પોલ જે પેટા ચૂંટણી કરાવવાની હોય તે પણ ક્યારે કરાવવી પડે, તો કે જ્યારે સીટ ખાલી પડે. બરાબર, કોઈના કોઈ સભ્યના રાજીનામાને લીધે અથવા કોઈ સભ્યના મૃત્યુને લીધે જો કોઈ સીટ ખાલી પડે તો 6 મહિનાની અંદર અંદર ચૂંટણી પંચની જવાબદારી છે કે એ સીટ પર ચૂંટણી કરાવવી જોઈએ. બરાબર, ચાલો. નેક્સ્ટ આપણો ટોપિક છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. બરાબર, હવે આપણે જો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ટોપિક કેમ ભણીએ છીએ, અત્યારે તમને ખબર હશે કે રિપબ્લિક ટીવીના જે એડિટર ઇન ચીફ છે, બરાબર, અર્નબ ગોસ્વામી, એમના પર હુમલો કરવામાં આવ્યો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા. કેમ હુમલો કરવામાં આવ્યો? કારણ કે એમણે સોનિયા ગાંધી પર એક કોઈ શો કર્યો અને સોનિયા ગાંધી ઇતિહાસ જ્યારે એમણે કહેવાનું ચાલુ કર્યું ત્યારે એમણે સોનિયા ગાંધીનું અસલી નામ પોતાના શો પર કીધું. બરાબર, અને એને લીધે એમના ઇટલીના જે બધા મૂળ હતા તે બધા એમણે કાઢ્યા અને એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ એમના પર હુમલો કર્યો. બરાબર, એ હુમલાની નિંદા કરી છે કોણે? પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ. બરાબર, બહુ પેસિવ ટાઈપની આ બોડી છે. બરાબર, વધારે એની પાસે સત્તા નથી કે વધારે કંઈ કરતું નથી. બરાબર, પણ આપણને જો અઘરું પેપર કાઢવું હોય તો તમને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિશે જીપીએસસી પૂછી શકે. બરાબર, તો આપણે એના વિશેનું બંધારણ કેવું છે, એનું ગઠન કઈ રીતના થાય છે, કોણ કરે છે, કેટલા સભ્યો છે અને એનું કાર્યક્ષેત્ર શું છે, બરાબર, એ આપણે એકવાર નજર મારી જવાની. બરાબર, હવે જો આપણને ખબર પડે કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે પ્રેસને રિલેટેડ, પ્રેસની જે ગાઈડલાઇન છે, બરાબર, એના માટેની કોઈ સંસ્થા હશે. હવે પ્રેસ એટલે બધું જ આવી ગયું, પ્રિન્ટ મીડિયા પણ આવી ગયું અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ એમાં આવી ગયું. બરાબર, સો રિસેન્ટલી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કન્ડેમ્ડ ધી અટેક ઓન ધી રિપબ્લિક ટીવી એન્કર. બરાબર, હવે પીસીઆઈની એક વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે, જેની સ્થાપના થયેલી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અધિનિયમ 1978. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અધિનિયમ 1978. અને એનો મુખ્ય હેતુ શું છે કે જે પ્રેસની જે સ્વતંત્રતા છે તે જળવાઈ રહેવી જોઈએ. બરાબર, પ્રેસ કોઈ પ્રકારના પ્રેશરમાં કામ કરવી જોઈએ નહીં, કોઈ પ્રકારના રાજકીય દબાવમાં કામ કરવી જોઈએ નહીં. તો એનો મુખ્ય હેતુ છે ટુ મેન્ટેન એન્ડ ઇમ્પ્રુવ ધી સ્ટાન્ડર્ડ્સ ઓફ ન્યૂઝપેપર્સ એન્ડ ન્યૂઝ એજન્સીઝ ઇન ઇન્ડિયા. બરાબર, અને આજથી 5 વર્ષ પહેલાં જે ન્યૂઝપેપરનું સ્ટાન્ડર્ડ હતું, ધીરે ધીરે આવનારા સમયમાં એને બદલાતા સમય સાથે એને પણ શું કરવાનું, ધીરે ધીરે ઇમ્પ્રુવ કરવાનું, જાળવી રાખવાનું અને ઇમ્પ્રુવ કરવાનું. બરાબર, તો એનો મુખ્ય હેતુ છે. એનું કોમ્પોઝિશન શું છે? તો કે એના એક તો ચેરમેન હશે અને 28 મેમ્બર હશે. આ ચેરમેન કોણ હશે? તો કે ચેરમેન હશે તે હશે રિટાયર્ડ જજ ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, ધ કાઉન્સિલ કન્સિસ્ટ ઓફ 28 મેમ્બર્સ ઓફ હુમ 20 રિપ્રેઝન્ટ ધી પ્રેસ. 20 જે હશે તે કોણ હશે? પ્રેસ રિલેટેડ સભ્યો હશે, અલગ અલગ ન્યૂઝ એજન્સીઝના એડિટર ઇન ચીફ હોય કે અલગ અલગ પત્રકારો હોય. બરાબર, આ એન્ડ આર નોમિનેટેડ બાય ધી પ્રેસ ઓર્ગેનાઇઝેશન્સ ન્યૂઝ એજન્સીઝ રેકોગ્નાઇઝડ એન્ડ નોટિફાઈડ બાય ધી કાઉન્સિલ એઝ ઓલ ઇન્ડિયા બોડીઝ ઓફ કેટેગરીઝ સચ એઝ. બરાબર, આ મેં તમને કીધું તેમ કે એડિટર હોઈ શકે, વર્કિંગ જર્નાલિસ્ટ હોઈ શકે, કોઈ પત્રકાર હોઈ શકે, કોઈ ન્યૂઝ એજન્સીનો ઓનર હોઈ શકે, વગેરે વગેરે વગેરે. બરાબર, 5 સભ્યો એવા હશે જે બંધારણના બંને સદનોમાંથી નિયુક્ત થયેલા હશે, નોમિનેટેડ થયેલા હશે. બરાબર, 5 મેમ્બર્સ આર નોમિનેટેડ ફ્રોમ ધી 2 હાઉસીસ ઓફ પાર્લિયામેન્ટ. 3 સભ્યો એવા હશે જે કલ્ચરલ, સાહિત્યિક અને કાયદાકીય ફિલ્ડને રિપ્રેઝેન્ટ કરતા હશે. બરાબર, જેવા કે સાહિત્ય એકેડમી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાથી નોમિનેટેડ થયેલા સભ્યો હશે. દરેક સભ્યોને નોમિનેટ કોના દ્વારા કરવામાં આવશે? સ્પીકર ઓફ લોકસભા, ચેરમેન ઓફ રાજ્યસભા એન્ડ અ મેમ્બર ઇલેક્ટેડ બાય ધ પીસીઆઈ. બરાબર, તો આ 3 મળીને ચેરમેનને સિલેક્ટ કરશે અને આ બધા સભ્યોને સિલેક્ટ કરશે. બરાબર, મેમ્બર સર્વ ઓન ધી કાઉન્સિલ ફોર 3 યર્સ
એક ટર્મ હશે તે 3 વર્ષની હશે, બધાની જ, ચેરમેનની પણ અને સભ્યોની પણ. સતત 2 વર્ષ માટે તમે સેવા આપી શકો, 2 વર્ષથી વધારે સતત સેવાઓ તમે આપી શકો નહીં. અ રિટાયરિંગ મેમ્બર શેલ બી એલિજિબલ ફોર રીનોમિનેશન ફોર નોટ મોર દેન 1 ટર્મ, મેક્સિમમ 2 કોન્ઝિક્યુટિવ ટર્મ્સ. બરાબર, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે, અને કોષી જ્યુડિશિયલ બોડી છે, એટલે અર્ધ ન્યાયિક સંસ્થા છે. બરાબર, હાઈકોર્ટના અમુક નિયમો, હાઈકોર્ટના અમુક પાવર્સ, સત્તાઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આપવામાં આવેલી છે. બરાબર, ચાલો, શું શું પાવર એને આપવામાં આવેલા છે તો એ મેં તમને અહીંયા કીધેલું છે કે જો કોઈ કમ્પ્લેન રિસીવ થાય તો એના પર કાર્યવાહી કરવાની સત્તા છે. જર્નાલિસ્ટિક એથિક્સને રિલેટેડ, બરાબર, એટલે સિદ્ધાંતોને, પત્રકારિતાના સિદ્ધાંતોને રિલેટેડ જો કોઈ કમ્પ્લેન રિસીવ થાય તો એના પર કાર્યવાહી કરવાની. કોઈ પ્રોફેશનલ મિસકન્ડક્ટ થયેલો હોય, બરાબર, કે માની લો કે કોઈ મહિલા પત્રકાર છે, એને પ્રમોશનની બાબતે એનું યૌન શોષણ કરવામાં આવેલું હોય, કે નોકરીની બીક બતાવવામાં આવેલી હોય, કે નોકરીની લાલચ આપવામાં આવેલી હોય, પ્રમોશનની લાલચ આપવામાં આવેલી હોય, આ બધા જો કોઈ એજન્સીમાં આ પ્રકારનું કલ્ચર ચાલતું હોય તો એના પર કોણ ધ્યાન આપશે? પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. બરાબર, ધ પીસીઆઈ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇન્ક્વાયરિંગ ઇન ટુ કમ્પ્લેન્ટ રિસીવડ. ઇટ મે સમન વિટનેસ એન્ડ ટેક એવિડન્સ અંડર ઓથ, ડિમાન્ડ કોપીઝ ઓફ પબ્લિક રેકોર્ડ્સ ટુ બી સબમિટેડ, ઇવન ઇશ્યુ વોર્નિંગ્સ એન્ડ એડમોનિશ ધી ન્યૂઝપેપર, ન્યૂઝ એજન્સી એડિટર ઓર જર્નાલિસ્ટ. ડિસિઝન્સ ઓફ ધી પીસીઆઈ આર ફાઇનલ એન્ડ કેન નોટ બી અપીલ્ડ બિફોર ધી કોર્ટ ઓફ લો. બરાબર, તો પીસીઆઈની જે ડિસિઝન હશે તે ફાઇનલ હશે અને તમે કોર્ટમાં જઈ શકો નહીં અમુક મુદ્દાઓમાં. બરાબર, બધા મુદ્દાઓમાં નહીં. કયા મુદ્દાઓમાં નહીં? તો કે ઇટ ડઝ નોટ હેવ ધી પાવર ટુ રિવ્યુ ધી ફંક્શનિંગ ઓફ ધી ઇલેક્ટ્રોનિક મીડિયા લાઇક રેડિયો, ટેલિવિઝન એન્ડ ઇન્ટરનેટ મીડિયા. તો આના પર એનો કોઈ અધિકાર નથી. પ્રિન્ટ મીડિયા પર એનો સૌથી વધારે અધિકાર છે. બરાબર, ચાલો, તો પીસીઆઈ ઓનલી ઓવરવ્યુઝ ધી ફંક્શનિંગ ઓફ પ્રિન્ટ મીડિયા. ખાલી એ પ્રિન્ટ મીડિયાના ફંક્શનિંગ પર ધ્યાન આપશે. બરાબર, પ્રિન્ટ મીડિયા એટલે તમારા ન્યૂઝપેપર અથવા તો કોઈ મેગેઝિન્સ હોય વગેરે વગેરે વગેરે. ચાલો, તો આઈ હોપ પીસીઆઈ વાળો આખો મુદ્દો તમારો ક્લિયર થઈ ગયો હશે. બરાબર, ચાલો, એના પછી આરબીઆઈ રીસ્ટાર્ટ કરવાનું છે ઓપરેશન ટ્વિસ્ટ. બરાબર, આપણે બહુ ડિટેલમાં ઓપરેશન ટ્વિસ્ટ ક્લાસમાં સમજેલા છે. એકવાર જરા વિડીયો પોઝ કરીને ઓપરેશન ટ્વિસ્ટવાળો જે મેં તમને આખા ચાર્ટ બનાવડાવેલા, બરાબર, શોર્ટ ટર્મની સિક્યોરિટી ખરીદવાની અને લોંગ ટર્મની સિક્યોરિટી વેચશે આરબીઆઈ. બરાબર, તો આ બધી જે વસ્તુઓ છે તે એકવાર સમજી લો. કોઈ ડાઉટ હોય તો આપણે ડિસ્કશન જ્યારે કરીશું ત્યારે તમે તમારા સવાલો મને પૂછી શકો છો. બરાબર, ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઝ ડિસાઇડેડ ટુ કન્ડક્ટ સાઇમલ્ટેનિયસ પરચેઝ એન્ડ સેલ ઓફ ધી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અંડર ઓપન માર્કેટ ઓપરેશન્સ ફોર 10,000 crore ઈચ ઓન April 27, 2020, કન્સિડરિંગ ધી કરન્ટ એન્ડ ઇવોલ્વિંગ લિક્વિડિટી એન્ડ માર્કેટ કન્ડિશન. જો આ COVID-19 સાથે આને કોઈ રિલેશન નથી. બરાબર, આપણે જ્યારે ઓલરેડી ભણેલા ત્યારે જ નક્કી હતું કે ભાઈ 27 એપ્રિલે જ્યારે સિક્યોરિટીઝ પાકશે, બરાબર, FD પાકશે, ત્યારે ફરી પાછું એને ગવર્મેન્ટને શું કરવામાં આવશે, એની સામે ગવર્મેન્ટ પાસે લોંગ ટર્મની સિક્યોરિટી ખરીદી લેવામાં આવશે. બરાબર, આપણે ઓલરેડી તમારામાં તમે જોશો ત્યારે એપ્રિલની ડેટ આપણે એમાં નોંધેલી જ હશે. બરાબર, ચાલો, હવે શું છે ઓપરેશન ટ્વિસ્ટ? તો કે યુએસ બેઝડ ઓપરેશન છે. યુએસમાં જ્યારે 2008-09 મંદી આવેલી ત્યારે 2011 ત્યાંની જે ફેડરલ બેંક છે, બરાબર, તેણે ઓપરેશન ટ્વિસ્ટ અપનાવેલું. અને ઓપરેશન ટ્વિસ્ટ એટલે શું? કે ભાઈ શોર્ટ ટર્મની સિક્યોરિટીને સેલ કરવાની અને લોંગ ટર્મની સિક્યોરિટીને બાય કરવાની. બરાબર, હવે તમે જો શોર્ટ ટર્મની સિક્યોરિટી સેલ કરશો એટલે ગવર્મેન્ટે સામે તમને એના પૈસા આપવા પડશે. એ જે પૈસા તમારી પાસે આવ્યા તેનાથી તમે ગવર્મેન્ટ પાસે લોંગ ટર્મની સિક્યોરિટી ખરીદી લેશો. એટલે તમે જે તમારી ગવર્મેન્ટે જે તમને પૈસા આપવા પડ્યા આરબીઆઈને, આરબીઆઈ એ પૈસાનો ઉપયોગ પાછો લોંગ ટર્મની સિક્યોરિટીને ખરીદવા માટે કરશે. અને લોંગ ટર્મ એટલે કે 10 વર્ષ સુધી, 2029-2030 સુધી ગવર્મેન્ટ એ પૈસા આરબીઆઈને પાછા આપવાની ચિંતા કરવાની નથી. ત્યાં સુધી ગવર્મેન્ટ પોતાની રીતે પૈસા શું કરશે? વાપરી શકશે. બરાબર, અને અત્યારે તો ગવર્મેન્ટને, અત્યારે જે આપણી ઇકોનોમીની હાલત છે એમાં તો ગવર્મેન્ટને એની જરૂર છે. બરાબર, ચાલો, તો એ તમારું ઓપરેશન ટ્વિસ્ટ જે આરબીઆઈ પરફોર્મ કરશે આવનારા થોડા દિવસોમાં. બરાબર, ચાલો, અને ઇમ્પેક્ટ ઓફ ઓપરેશન ટ્વિસ્ટ આપણે ઓલરેડી આ બધું
ભણી જ ગયા છે. બરાબર કે ભાઈ લોંગ ટર્મની સિક્યોરિટીઝ બાય કરવાની છે, એને લીધે જે આરબીઆઈ તમને લોકોને આપણને જે સામાન્ય જનતા છે તે લોકોને લાલચ આપશે કે ભાઈ જો અમે આટલા લોંગ ટર્મની સિક્યોરિટીમાં આટલા બધા બોન્ડ ખરીદી શકીએ છીએ તો તમારે પણ એ બોન્ડ ખરીદવા જોઈએ. બરાબર ને? આપણે ત્યારે પણ ચર્ચા કરી લઈએ કે જ્યારે વોલેટાઇલ માર્કેટ છે અત્યારે આટલું ઉપર નીચે ઉપર નીચે માર્કેટ જાય છે, ત્યારે જો મારે મારા 10,000 રૂપિયાનું સેવિંગ કરવું હોય તો હું શેર માર્કેટમાં એ પૈસા નહીં નાખું, ક્યાં નાખીશ? ગવર્મેન્ટને પૈસા આપીશ, કારણ કે મને ખબર છે કે ઓછું રિટર્ન મને મળશે. બરાબર, યીલ્ડ મને ઓછી મળશે, પરંતુ એ ચોક્કસ યીલ્ડ હશે, મારા પૈસા ડૂબશે નહીં. બરાબર, યીલ્ડ ઇઝ ધ રિટર્ન એન ઇન્વેસ્ટર ગેટ્સ ઓન હિઝ બોન્ડ હોલ્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ એન ઇકોનોમી ઇઝ ડિટર્મિન્ડ બાય યીલ્ડ. ઇફ યીલ્ડ ઇઝ લો, ઇન્ટરેસ્ટ રેટ્સ ડિક્રીઝિસ. ઓકે, ધસ ધ લોંગર ટર્મ ઇન્ટરેસ્ટ રેટ મીન પીપલ કેન અવેલ લોંગ ટર્મ લોન્સ. બરાબર, ધીસ વિલ લીડ ટુ બૂસ્ટ ઇન કન્ઝપ્શન એન્ડ સ્પેન્ડિંગ ઇન ઇકોનોમી વિચ વિલ ટર્ન ઇન રિવાઇવિંગ ધી ગ્રોથ. બરાબર, જેટલા પૈસા તમે ગવર્મેન્ટ બોન્ડમાં રોકશો એટલો પૈસો ગવર્મેન્ટને મળશે. ગવર્મેન્ટે પૈસો ક્યાં યુઝ કરશે? ઇકોનોમીને રિવાઇવ કરવામાં એ પૈસો યુઝ કરવામાં આવશે. બરાબર, ચાલો બીજા જ ઇકોનોમીને રિલેટેડ થોડા તમારા સમાચાર છે કે જે મોંઘવારી ભથ્થું હોય. બરાબર, તો એ મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવાનો હતો કેન્દ્રીય કર્મચારીઓ માટે, તેને સરકારે અત્યારે શું કરી દીધું છે? રોકી દીધું છે. બરાબર, ધ ફિનાન્સ મિનિસ્ટ્રી હેઝ ફ્રોઝન ધી ડિયરનેસ અલાઉન્સ ઇન્ક્રીઝીસ ફોર ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. બરાબર, રાજ્ય સરકારો જો જનરલી રાજ્ય સરકારો શું કરતી હોય? કેન્દ્ર સરકારના જે આંકડા હોય તેમાં થોડું ઘટાડીને પોતાની રાજ્ય સરકારના કર્મચારીઓને આપતી હોય. બરાબર, એટલે અત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે શું કર્યું છે કે ભાઈ જે 4% મોંઘવારી ભથ્થું મળવાનું હતું, બરાબર, તેને શું કરી દીધું છે? ફ્રીઝ કરી દીધું છે. બરાબર, કેમ ફ્રીઝ કરી દીધું છે? કારણ કે જો એ પૈસો કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપે તો સરકારને એટલી ઘટ પડે કે આ COVID-19 સામે લડવામાં, ઇકોનોમીને રિવાઇવ કરવામાં. એટલે સરકારે એવું કીધું કે અત્યારે ફ્રીઝ કરીએ છીએ, જ્યારે ભવિષ્યમાં ઇકોનોમી જો સારી થશે ત્યારે અમે તમને ફરી પાછો એ પૈસો આપી દઈશું. બરાબર, આપણે કોઈ આંકડાઓ યાદ રાખવાની જરૂર નથી, ખાલી આ 4% આપણે યાદ રાખવાનું, એનાથી જો સરકારને કેટલી બચત થશે. બરાબર, 37,530 કરોડ રૂપિયાની સરકારને એનાથી બચત થશે. ધીસ વુડ ક્રિએટ રૂમ ફોર સ્ટેપિંગ અપ એક્સપેન્ડિચર ઓન હેલ્થ. બરાબર, જેની અત્યારે જરૂર છે કે આ 37,530 રૂપિયા ક્યાં વાપરી શકાશે? હેલ્થ સેક્ટરમાં વાપરી શકાશે એન્ડ વેલફેર મેઝર એમિડ COVID-19 પેન્ડેમિક. જુઓ, કેન્દ્ર કર્મચારીઓ અને પેન્શનર. બરાબર, તો પેન્શનર જે કેન્દ્ર સરકાર જે દર વર્ષે પેન્શન આપે છે તે લોકોને પણ અત્યારે શું કરી દેવામાં આવ્યું છે? ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. અને 48 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરને આનો અસર થશે. બરાબર, ચાલો. અને જો રાજ્યો પણ જો આ સેમ પેટર્ન ફોલો કરે, જે મોટા ભાગે લગભગ કરશે જ, બરાબર, તો લગભગ બચત કેટલી થશે? 82,566 કરોડ. હવે તમે વિચારી શકો છો કે આ બધો પૈસો જો હેલ્થ સેક્ટરમાં વાપરવામાં આવે તો આપણે કેટલા ઝડપથી COVID-19 સામે લડી શકીએ. બરાબર, આ ઉપરાંત સરકારે પોતાના તરફથી શું પગલાં લીધા છે કે તો જે દરેક મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે, બરાબર, રાજ્યસભાના હોય કે લોકસભાનો, દરેકે 1 વર્ષ માટે 30% સેલરી કટ લીધેલો છે. બરાબર, પ્રાઇમ મિનિસ્ટર પણ આવી ગયા એમ અને દરેક કેબિનેટ મંત્રી પણ આવી ગયા. આ ઉપરાંત જે સંસદ નિધિ આપવામાં આવે સાંસદોને, દર વર્ષે 5 કરોડ જેટલી સાંસદ નિધિ આપવામાં આવે, જેથી કરીને દરેક સાંસદ પોતાના એરિયામાં બાગ બગીચા બનાવી શકે, બાંકડા મુકાવી શકે, કે જે જનહિતની વસ્તુઓ છે તે મુકાવી શકે. બરાબર, એ પણ આવનારા 2 વર્ષ માટે આપવામાં નહીં આવે. બરાબર, 2020-21 અને 2021-22 માટે, એપ્રિલ 2020 થી એપ્રિલ 2022 સુધી આ સાંસદ નિધિ કોઈ પણ સાંસદને આપવામાં નહીં આવે. એટલે ટોટલ દર વર્ષે કેટલું બચત કરશે તે તમે જાતે કાઉન્ટ કરી શકો છો. દર વર્ષે એક સાંસદને 5 કરોડ રૂપિયા આપવામાં આવે પોતાના એરિયામાં. બરાબર, પોતાના સંસદીય ક્ષેત્રમાં વિકાસના કામો કરવા માટે. બરાબર, અને ડિયરનેસ અલાઉન્સ અને ડિયરનેસ રિલીફ તો આપણને ઓલરેડી ખબર જ હોય, વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે. બરાબર, ચાલો નેક્સ્ટ બહુ અગત્યનો ટોપિક છે, તમારા સાયન્સ એન્ડ ટેકનોલોજીને રિલેટેડ ટોપિક છે કે જે સરપ્લસ રાઈસ છે. બરાબર, સરકાર પાસે આ વર્ષે ચોખાનો બહુ મોટો જથ્થો છે.
બરાબર આપણે જોયું છે કે સરકાર ઘણા બધાને ફ્રીમાં અનાજ આપે છે, બીપીએલ પરિવારોને, બરાબર, શ્રમિકોને વગેરે વગેરે. ત્યારબાદ પણ સરકાર પાસે ઘણો બધો ચોખાનો સરપ્લસ જથ્થો વધે છે. હવે સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ એ સરપ્લસ જથ્થાને આપણે શેમાં ફેરવવાનું છે, ઇથેનોલમાં, બરાબર, કન્વર્ઝન ઓફ સરપ્લસ રાઈસ ટુ ઇથેનોલ. અને ઇથેનોલ શું છે, એક પ્રકારનું બાયોફ્યુલ છે, બરાબર. ઇથેનોલ પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધીસ વિલ બી યુઝડ ફોર યુટિલાઇઝેશન ઇન મેકિંગ આલ્કોહોલ બેઝડ હેન્ડ સેનિટાઇઝર, જેની આવનારા 1-1.5 વર્ષમાં પુષ્કળ માંગ ઊભી થવાની છે, બરાબર. એટલે જે ચોખાનો જે ઇથેનોલ પ્રોડ્યુસ્ડ થશે આ સરપ્લસ ચોખાથી, તેનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર અને પેટ્રોલના બ્લેન્ડિંગમાં એનો ઉપયોગ કરવામાં આવશે. ઇથેનોલ ઇઝ વન ઓફ ધી મોસ્ટ વેરિયેબલ અલ્ટરનેટિવ અમોંગ બાયોફ્યુલ, બરાબર. તો બાયોફ્યુલમાં જે સરળતાથી તમે બનાવી શકો તે શું છે, ઇથેનોલ છે, બરાબર. ધ નેશનલ બાયોફ્યુલ કોઓર્ડિનેશન કમિટી NBCC ટુક ધી ડિસિઝન વિચ વિલ લેડ ટુ યુટિલાઇઝેશન ઓફ અ પાર્ટ ઓફ અ હ્યુજ સ્ટોકપાઇલ ઓફ 30.57 મિલિયન ટન્સ ઓફ રાઈસ, which is almost 128% more than the buffer stock and strategic requirement norms. તો જો અત્યારનો જે રાઈસનો આપણી પાસે સરપ્લસ જે જથ્થો છે તે 128% વધારે છે બફર સ્ટોકના, એટલે સરકારે આટલો સાહસિક નિર્ણય લીધેલો છે. જે ટોટલ જથ્થો છે તે કેટલો છે, 30.57 મિલિયન ટન, બરાબર. એટ પ્રેઝન્ટ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હેઝ હ્યુજ રાઈસ સ્ટોક ફ્રોમ પ્રીવિયસ યર્સ એક્સક્લુડિંગ ધી અનમિલ્ડ પેડી લાઈંગ વિથ મિલર્સ ઓન બિહાફ ઓફ FCI. તો ગયા વર્ષનો પણ ઘણો જથ્થો અત્યારે ગોડાઉન્સમાં પડેલો છે, બરાબર. અને એ બધા જથ્થાને હવે શું કરી દેવામાં આવશે, ઇથેનોલ બનાવવામાં આવશે, અને એ ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલના બ્લેન્ડિંગમાં અને હેન્ડ સેનિટાઇઝર બનાવવા માટે કરવામાં આવશે, બરાબર. આ નેશનલ પોલિસી ઓન બાયોફ્યુલ્સ છે, બરાબર. આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, બરાબર. જસ્ટ તમારા ઇન્ટરેસ્ટ માટે મેં મૂકેલું છે, એકવાર વાંચી લો, બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે આપણો ટોપિક છે તેમાં તમને પૂછાઈ શકે, બરાબર. આ જ વસ્તુ મેં તમને અહીંયા પિક્ચરાઇઝ કરીને આપેલી છે, બરાબર. બેમાંથી જે તમને સરળ લાગે તે તમે એકવાર તમારી રીતે વાંચી શકો, કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો, બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણો અગત્યનો, કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, બરાબર. તેલંગાણામાં છે, GPSC ગયા વર્ષે આના પરથી સવાલ પણ આપણને પૂછી ચૂક્યું છે, બરાબર. ધ કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન સ્કીમ ઓફ તેલંગાણા ઇઝ અ મલ્ટીપર્પઝ ઇરિગેશન પ્રોજેક્ટ ઓન ગોદાવરી રિવર, બરાબર. કયા એરિયામાં છે, તો કે કાલેશ્વરમ નામની જગ્યાએ ભૂપાલપલ્લી નામના ડિસ્ટ્રિક્ટમાં તેલંગાણા રાજ્યમાં, બરાબર. GPSC શું સવાલ પૂછેલો કે ભાઈ ગોદાવરી અને પ્રાણહિતા નદી પર આ બાંધવામાં આવેલો છે, બરાબર. તો એ બાંધવામાં આવેલો છે કોન્ફ્લુએન્સ પોઈન્ટ ઓફ પ્રાણહિતા રિવર અને ગોદાવરી રિવર, બરાબર. જેનો મળવાનો જે પોઈન્ટ છે, બરાબર, જ્યાં ભેગા થાય છે ત્યાં બાંધવામાં આવેલો છે. અને ઓરિજિનલી આ પ્રોજેક્ટને શું કહેવામાં આવતું હતું, પ્રાણહિતા ચેવેલ્લા પ્રોજેક્ટ, જે પહેલા હતું આંધ્રપ્રદેશ પ્રોજેક્ટમાં. 2014માં જ્યારે તેલંગાણા રાજ્ય બન્યું ત્યારે એનું શું નામ આપવામાં આવ્યું, કાલેશ્વરમ પ્રોજેક્ટ, બરાબર. જે સૌથી મોટો, બરાબર, એશિયાનો લિફ્ટ ઇરિગેશનનો પ્રોજેક્ટ છે, બરાબર. ચાલો, ઇટ વુડ બ્રિંગ ડ્રિંકિંગ વોટર એન્ડ ઇરિગેશન ટુ ધી બેકવર્ડ એરિયાઝ ઓફ તેલંગાણા, રિસ્ટોર ગ્રાઉન્ડ વોટર લેવલ, બરાબર. તો આ બધા એના ઘણા બધા મલ્ટીપર્પઝ એના ફાયદાઓ છે. ધ પ્રોજેક્ટ વિલ ઓલ્સો સપોર્ટ મિશન કાકટીય, બરાબર. આ તમારે હોમવર્કમાં વાંચવાનું, મેં ઓલરેડી પાછળ ડિટેલ્સ તમને આપેલી છે, જસ્ટ ખાલી એકવાર તમારી રીતે એને તમારે ડિટેલમાં તૈયાર કરવાનું. ધીસ પ્રોજેક્ટ વિલ ઓલ્સો સપોર્ટ મિશન કાકટીયા એન્ડ મિશન ભાગીરથા સ્કીમ્સ ડિઝાઇન્ડ ટુ પ્રોવાઈડ ડ્રિંકિંગ વોટર ટુ મેની વિલેજીસ એન્ડ ઇમ્પ્રુવ ધી કેપેસિટીઝ ઓફ ટેન્ક, બરાબર. હવે આપણે ગયા વખતે યમુના રિવર વિશે ભણેલા, એવી જ રીતે આ વખતે આપણે ભણવાનું છે ગોદાવરી રિવર વિશે, જેને તમારે લિંક કરવાનું તમારા જિયોગ્રાફી સાથે, બરાબર. બીજી સૌથી મોટી નદી છે ગંગા પછીની, બરાબર, જેનો સોર્સ છે ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર, બરાબર. યમુનાનો સોર્સ હતો યમુનોત્રી, બરાબર. અને વળે છે ક્યાં, ગંગામાં. યમુના મિક્સ વળે છે કઈ નદીમાં, ગંગા નદીમાં. આ કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે, તો કે મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે, તેલંગાણામાંથી પસાર થાય છે, આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે, છત્તીસગઢ, ઓડિશા અને કર્ણાટકામાંથી પસાર થાય છે, બરાબર.
અને છેલ્લે ક્યાં જઈને મળે છે? બે ઓફ બંગાળમાં જઈને, બંગાળની ખાડીને મળે છે, બરાબર. એની ટ્રિબ્યુટરીઝ કઈ છે? એની જે પેટા નદીઓ છે તે કઈ કઈ છે? તો કે પૂર્ણા નદી છે, પ્રાણહિતા નદી છે, ઇન્દ્રાવતી નદી છે, સાબરી નદી છે, બરાબર. એન્ડ ધી રાઈટ બેંક ટ્રિબ્યુટરીઝ એટલે કે જમણી બાજુની, અને લેફ્ટ બેંક એટલે એના જે ડાબી બાજુના જે ભાગે છે તે. તો જમણી બાજુએ જે છે તે છે પ્રવારા, મંજીરા અને મનેર નદીઓ, બરાબર. કુંભ મેળો જે ભરાય છે, બરાબર. કુંભ મેલા ઇઝ હેલ્ડ એટ નાશિક ઓન ધી ગોદાવરી, પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન એવરી 4 યર્સ બાય રોટેશન, બરાબર. તો જો કુંભ મેળો અહીંયા તમને ભરાતો જોવા મળે, નાશિકમાં ભરાય, પ્રયાગરાજમાં મળાય, હરિદ્વારમાં ભરાય અને ઉજ્જૈનમાં ભરાય, બરાબર. ચાલો, તો આ તમારી થોડી વાત થઈ એક્સ્ટ્રા સ્ટફ ગોદાવરી રિવર વિશે, બરાબર. આ મિશન કાકટીય અને મિશન ભાગીરથી મેં તમને આપેલું છે, બરાબર, જેથી કરીને લોકોને પાઇપ વોટર, બરાબર, પીવાનું પાણી દરેક ગામડા સુધી પહોંચી શકાય તે એનો મુખ્ય હેતુ છે, બરાબર. મિશન કાકટીયમાં જે વોટર ટેન્ક, મોટા મોટા પાણીના જે જળાશયો છે, ટેન્ક્સ છે, તેને મોટું કરવાનું, એનું રિજુવિનેશન કરવાનું, એને સુધારવાનું, બરાબર. વોટર સ્ટોરેજ સ્ટ્રક્ચરને સુધારવાનું, બરાબર. અને મિશન ભાગીરથ એટલે દરેક ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાનું, તે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આ હતા તમારા આજના કરંટ અફેર્સ. હવે થોડા 3-4 સવાલો મેં બનાવેલા છે, તે તમારે સોલ્વ કરવાના, બરાબર. ટ્રાય ટુ સોલ્વ દેમ, બરાબર. બધા આપણે જે ભણી ગયેલા છે તે જ ટોપિક પર મેં સવાલ બનાવેલા છે. તો આ છે તમારો ક્વેશ્ચન નંબર 1, બરાબર, જે છે કન્સિડર ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ, બરાબર. હું તમારે એકવાર તમને ગુજરાતીમાં સમજાવી દઉં છું જેથી કરીને તમે સરળતાથી એને સમજી શકો. આર્ટિકલ 262 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ ધી ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ, બરાબર. 262 જે અનુચ્છેદ છે તે આંતરરાજ્ય જળ વિવાદો સાથે સંબંધિત છે, બરાબર. અને બીજું વિધાન તમને આપેલું છે, સ્ટેટ્સ કેન નોટ અપ્રોચ ધી સુપ્રીમ કોર્ટ અપોન ધી અનસેટિસ્ફેક્ટરી અવોર્ડ ગીવન બાય ધી વોટર ડિસ્પ્યુટ ટર્મિનલ, બરાબર. તો જે વોટર ડિસ્પ્યુટ ટર્મિનલ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે તેને રાજ્યો સુપ્રીમ કોર્ટમાં પડકારી શકતા નથી. વિચ ઓફ ધી સ્ટેટમેન્ટ ગીવન અબોવ ઇઝ આર નોટ કરેક્ટ, ખોટું એટલે સાચું વિધાન કયું નથી તે તમારે ABCD માંથી શોધીને કહેવાનું છે, બરાબર. હું રાહ જોઈશ કે ભાઈ મેક્સિમમ છોકરાઓ મને આનો સાચો જવાબ કમેન્ટ બોક્સમાં આપે, બરાબર. બીજો સવાલ છે તમારી માટે ગોદાવરી રિવરને રિલેટેડ. કન્સિડર ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ વિથ રેફરન્સ ટુ ગોદાવરી રિવર. ગોદાવરી, પહેલું વિધાન છે, ગોદાવરી રિવર રાઇઝિસ ફ્રોમ મહાબલેશ્વર ઇન મહારાષ્ટ્ર, બરાબર. ગોદાવરી રિવર મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાંથી ઉદ્ગમિત થાય છે, શરૂ થાય છે. બીજું છે, વાઇનગંગા, ઇન્દ્રાવતી અને કાબિની રિવર્સ આર ધી ટ્રિબ્યુટરીઝ, બરાબર. આ 3 નદીઓ એની પેટા નદીઓ છે, એ તમારું બીજું વિધાન. અને ત્રીજું વિધાન છે, ઇટ ફોર્મ્સ અ ડેલ્ટા, કે ડેલ્ટાનું નિર્માણ કરે છે, એ તમારું ત્રીજું વિધાન. આ 3માંથી જે વિધાન સાચા છે, વિચ ઓફ ધી સ્ટેટમેન્ટ્સ ગીવન અબોવ આર કરેક્ટ, જે સાચા વિધાન છે તે તમારે મને જણાવવાના છે, બરાબર. ત્રીજું છે WMA વિશે, બરાબર, વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સ, જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. વિથ રેફરન્સ ટુ ધી વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સીસ, કન્સિડર ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. ઇટ ઇઝ અ ફેસિલિટી ઓનલી ફોર ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ બોરો ફ્રોમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ માત્ર કેન્દ્ર સરકારને મળેલી સુવિધા છે કે જે અંતર્ગત કેન્દ્ર સરકાર RBI પાસે પૈસા ઉધાર લઈ શકે છે. બીજું વિધાન છે, ધ ઇન્ટરેસ્ટ ઓન WMA બોરોઈંગ ઇઝ ચાર્જડ એટ રેપો રેટ. WMA પર અંતર્ગત જે પૈસા ઉધાર લેવામાં આવે છે તેના પર રેપો રેટ અંતર્ગત સરકારે RBIને વ્યાજદર ચૂકવવો પડે છે, ખરું કે ખોટું, બરાબર. તો તમારે આમાં જે સાચા વિધાન છે તે આમાંથી તારવીને કહેવાના છે, ABCD માંથી, બરાબર. ચાલો, તો આટલા 3 તમારા માટે હોમવર્કના ક્વેશ્ચન છે, બરાબર. સ્ટે હોમ, સ્ટે સેફ,